ભરૂચના પાનમ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આવેલ ગ્રાહક સુરક્ષા ફોરમ ખાતેના શૌચાલય દ્વારા ફેલાતી ગંદકી અંગે દુકાનદારોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આ સમસ્યા અંગે વારંવાર નોટિસો આપવા છતાં ગ્રાહક સુરક્ષા ફોરમ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભરૂચ નગર ખાતે એવા ઘણા શોપિંગ સેન્ટરો આવેલા છે જેના ઉપલા માળે આવેલ ઓફિસો કે કાર્યાલયમાં શૌચાલયનો ઉપયોગ કરાતો હોય અને તેનું ગંદુ પાણી નીચેની ઓફિસોમાં ઉતરતું હોય. આવી જ બાબત પાનમ પ્લાઝા શોપિંગ સેન્ટર ખાતે બની છે. પાનમ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આવેલ ગ્રાહક સુરક્ષા ફોરમ જે ફ્લોર પર આવેલ છે ત્યાં શૌચાલયનો ઉપયોગ થતાં ગંદુ પાણી નીચેના ફ્લોર પર આવેલ ઓફિસો કે દુકાનોમાં ઉતરતા ગંદકી ફેલાઈ રહી છે. આ અંગે ગ્રાહક સુરક્ષા ફોરમના કરતા હર્તાઓને લેખિતમાં જણાવ્યા છતાં ફોરમ દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. આ અંગે સતીશભાઈ કાબરાવાલાએ જણાવ્યું કે અમારી ચારે દુકાનની ઉપર કન્ઝ્યુમર કોર્ટ આવેલ છે. આ કોર્ટમાં વર્ષોથી એ લોકો બાથરૂમ ટોયલેટનો ઉપયોગ કરે છે. જે છેલ્લા 2 વર્ષથી તે ટોયલેટને મેન્ટેન નહીં રાખતા તેનું બધું જ ગંદુ પાણી નીચે સીલિંગ દ્વારા અમારી શોપમાં લીકેજ થાય છે, જેને લીધે અમારી માલ મિલકતને નુકસાન થાય છે. આ બાબતમાં અમે વારંવાર તેમને જાણ કરતાં તેઓ એની પાછળ કોઈ તકેદારી લીધી નહીં. કિરણભાઈ ઠાકોર સાહેબે તો તેમને 2 વાર નોટિસ પણ આપી પણ તેઓએ તે બાબતમાં કોઈ ધ્યાન દોરાયું નહીં. તો અમારી એ જ નમ્ર વિનંતી છે કે આ ટોયલેટ ક્યાં બંધ કરી દઈ, ક્યાં પછી એને મેન્ટેન કરાવીને અમને જે આ નુકસાન થાય છે તેમાંથી અમને બહાર કાઢે.